વલસાડના પત્રકાર અને પરિવારજનો સામે પોલીસ દ્વારા ફરિયાદો કરી તેના વિરુદ્ધ રાજ્યભરમાં આવેદનો અપાઈ રહ્યા હોય ત્યારે નેશનલ પ્રેસ એસોસિએશન સંગઠનના નેજા હેઠળ તેમજ કેશોદ પ્રેસ ક્લબ અને કેશોદ તાલુકાના પત્રકારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વલસાડના સાપ્તાહિક પેપર દક્ષિણ ગુજરાત વર્તમાન તંત્રી પ્યુનપાલ શાહ અને તેમના પરિવારજનોની સામે થયેલી ફરિયાદમાં શી સમરી કરી પોલીસ દ્વારા દાખલ કરેલી ખોટી ફરિયાદમાં પોલીસ કર્મીઓ સામે પગલાં ભરવા બાબત હાલમાં જ દક્ષિણ ગુજરાતના વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર દક્ષિણ ગુજરાત વર્તમાનમાં દારૂની હેરફેર બાબતે વહીવટદારોએ બુટલેગર સાથે સેટિંગ કરી લીધું હોવાના શીર્ષક સાથે સમાચાર પ્રકાશિત થયા બાદ પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાત વર્તમાન સમાચાર પત્ર તંત્રી શ્રી પૂર્ણપાલ શાહ અને તેમના પરિવારના સભ્યો સામે ગુનો દાખલ કરી તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તો પત્રકાર સામેની નોંધાયેલી ખોટી ફરિયાદનું સત્ય બહાર આવે. રિપોર્ટિંગ બાય મયુર કોદાવાલા, મહાશપ્રિય ન્યૂઝ ચેનલ, કેશોદ, જૂનાગઢ, ગુજરાત. વલસાડ જિલ્લાના સાપ્તાહિકના તંત્રી પુણ્યપાલ શાહને જે ખોટી કલમો લગાડી અને જે પોલીસ દ્વારા ગેરરીતિ કરવામાં આવેલી છે તે બાબતે આજે કેશોદ નેશનલ પ્રેસ એસોસિએશનના સહપ્રભારી સૌરાષ્ટ્રના જગદીશભાઈ યાદવ અને તેમજ પ્રેસ ક્લબના તમામ સભ્યોએ આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ બાબતને વખોડી કાઢેલી છે અને આવનાર દિવસોમાં જો આ બાબતે કાંઈ પણ ચર્ચા કરવામાં કે કોઈ પણ જાતનું કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનના માર્ગે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનને માર્ગે અમે રહેશું અને તમામ કાર્યક્રમ અલગ અલગ આપતા રહેશું.